રાજ્ય સરકારની નમો ઈ ટેબલેટ અંતર્ગત યશવંત નાટ્યગૃહ ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 2017 માં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષામાં અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂપિયા 1000 ના ટોકન દરે ટેબલેટ આપવાની યોજના અંતર્ગત એમ કે ભાવનગર યુનિવર્સિટી દ્વારા નમો ઈ ટેબલેટ વિતરણ સમારોહનું આયોજન યશવંત નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી આત્મારામભાઈ પરમાર, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મેયર નીમુબેન બાંભણિયા, પ્રભારી જસાભાઈ બારડ, સંસદીય સચિવ વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણના ઉપયોગ અર્થે નમો ઈ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થી પોતાના ટેબલેટ નો નંબર ચેક કરશે. ક્રમ નંબર 1 બારૈયા સાગર, ક્રમ નંબર 2 બારૈયા મેહુલ, ક્રમ નંબર 3 સરવૈયા રાહુલ, ક્રમ નંબર 4 શુક્લ વરુણ, ક્રમ નંબર 5 રાઠોડ શ્રદ્ધા, ક્રમ નંબર 6 ગોહિલ યશપાલસિંહ, ક્રમ નંબર 7 મકવાણા શૈલેષ કુમાર, ક્રમ નંબર 8 સાપવા યામિકા બે, ક્રમ નંબર 10 ચૌહાણ ઋત્વિક, તાળીઓ ચાલુ રાખજો. ક્રમ નંબર 11 ચાવડા કૃષ્ણા, ક્રમ નંબર 13 રાઠોડ દિવ્યા અમન, ક્રમ નંબર 15 રાઠોડ નિકિતાબેન, ક્રમ નંબર 15 રાઠોડ નિકિતાબેન, 16 બેલિંગ મોઈન, 17 સોલંકી જયેન્દ્ર, ક્રમ નંબર 18 જોતાણાપી, 22 ગુજરાતી પ્રકાશ, 23 રાઠોડ મિનતી, 24 ભટ્ટ ધ્રુવ, 24 ભટ્ટ ધ્રુવ, 25 ખાચરિયા નિકિતા, 26 કલસારિયા તૃપ્તિ, 27 રાજ્યગુરુ વિશાખા પુરાણી જીજ્ઞાબેન, 42 કોટડિયા પારુલબેન, 44 પટેલ કાજલ, 45 ચુડાસમા મહેશ્વરી બા, 46 વાચા આરતી, 47 ફટ પોયણી, 48 ત્રિવેદી શ્વેતાબેન, 49 સોલંકી યશ, 50 ત્રિવેદી ખુશાલી, 51 પરમાર અલ્પેશ, 52 સિમરિયા અદિતિ, 53 ભાસોડિયા. દરેક વિદ્યાર્થીએ પોતાના બેઝ રજીસ્ટ્રેશન કમિટીને જ્યાંથી તમે બેઝ લીધા છે ત્યાં પાછા આપવાના છે, પણ એ તમે બહાર જાઓ ત્યારે તમને નવા ભારતના નિર્માણની અંદર આ 5 વર્ષની અંદર આપણે શું કરીશું? મિત્રો, આપણા હાથની અંદર ટેબલેટ આવશે. એક એક દેશનો નાગરિક દેશની સમસ્યાઓને કઈ રીતે જોવે? મિત્રો, દરેક ઘટનાની અંદર, દરેક પાસાની અંદર જયારે તમને રાષ્ટ્રવાદ દેખાશે ને, તમે ભણો છો, મારે ઉત્તમ ભણવું જોઈએ, મારે સારું ભણવું જોઈએ, હું સારું ભણીશ તો હું મારા દેશને ઉપયોગી થઈશ, હું સારો એન્જિનિયર થઈશ તો હું મારા દેશને ઉપયોગી થઈશ, હું સારો ડોક્ટર થઈશ તો હું મારા દેશને ઉપયોગી થઈશ, આ ભાવ વિદ્યાર્થી તરીકે આપણામાં નિર્માણ ન થાય. મિત્રો, હર કોઈ નાગરિકની અંદર, આપણી આજુબાજુની અંદર વ્યક્તિ પોતાનામાં પરિવર્તન કરવાનો વિચાર કરશે ત્યારે દેશ બદલશે. મિત્રો, સ્વચ્છતા, નરેન્દ્રભાઈ કીધું કે દેશની અંદર સ્વચ્છતા અપનાવો. આજે સ્વાઇન ફ્લુનો રોગ છે,
ધમકી છે. નરેન્દ્રભાઈ કહ્યું લડવું છે તો કોની સામે લડવું છે? આ પાંચ વર્ષ દરમિયાન લડવું છે તો ગંદકી સામે લડવું છે, લડવું છે તો ગરીબી સામે લડવું છે. સંસદના ફ્લોર ઉપર કહ્યું લડીને જ રહે.